હરિયાળું ગુજરાત કાર્યક્રમ નંબર 371, પ્રસારણ તારીખ 1 એપ્રિલ 2012. હરિયાળું ગુજરાત, હરિયાળું ગુજરાત, જેની વન સૃષ્ટિ અપરંપાર. આ છે હરિયાળું ગુજરાત, આ છે હરિયાળું ગુજરાત. કુદરતની સ્વીચ પડતા જ કાળ ઝાળ ગરમીનો અનુભવ કરવા લાગેલા ગુજરાતના તમામે તમામ શ્રોતા મિત્રોને નમસ્કાર. મિત્રો, આજે આમ તો 1 એપ્રિલ હતી. હાજી, અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે એપ્રિલ ફૂલ, મૂર્ખ બનાવવાનો દિવસ. પણ કુદરત નથી મૂર્ખ બનાવતી કે નથી મૂર્ખ બનતી, એ તો એમ જ કહે છે કે જો મારી સાથે નહીં ચાલો, મારા કહ્યામાં નહીં રહો, મારા સંતાનો સમાન તમામ જીવો, વૃક્ષો કે વનસ્પતિ અને જીવ સૃષ્ટિને જીવવા નહીં દો, તો હું તમારું જીવન પણ દોહીલું બનાવી દઈશ અને પૃથ્વી પર કલ્પી ન હોય એવી બીમારીઓ કે તકલીફો ઊભી કરી દઈશ. આપણે એક નાનકડો જ ઉદાહરણ લઈએ મિત્રો. આપણા આંગણાના પક્ષીઓમાંનું એક, માનવ જીવનનું અભિન્ન અંગ એવી ચકલીઓની વસ્તી ઘટતા જ મચ્છરો અને આંગણામાં ઉગાડેલા છોડ કે વૃક્ષ સુદ્ધામાં ઈયળોનો ત્રાસ વધી ગયો છે. સાચી વાત ને? બિલકુલ બિલકુલ સાચી વાત. અને એના પાપે મલેરિયા, ઝેરી મલેરિયા કે કમળો જેવા રોગો વધવા લાગ્યા. આજે વિશ્વ આખું એ અંગે ચિંતા સેવા લાગ્યું છે અને એટલે જ દર વર્ષે 20 માર્ચે વિશ્વ ચકલી બચાવો દિવસ ઉજવવામાં આવે છે. પરંતુ આ કામ એક દિવસ પૂરતું કરીને ભૂલી જવા જેવું નથી, એ તો આખું વર્ષ, વર્ષો વર્ષ ચલાવવું પડશે, એમ આપણા પ્રકૃતિ પ્રેમી રાજકોટના નવરંગ નેચર ક્લબના શ્રી વીડી બાલાભાઈ કે અમદાવાદના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ શ્રી જગતભાઈ કિનખાપવાલા માને છે. આ મિત્રોએ ચકલીને બચાવવા જાગૃતિ ફેલાવવાનું અભિયાન તો ઉપાડ્યું છે જ, સાથે ચકલીના હજારો માળાના વિતરણનું કામ આખું વર્ષ ચલાવે છે. આ પુણ્ય કાર્યમાં નાના બાળકો, વિદ્યાર્થીઓ અને સમાજના અનેક લોકોનો એવો તો સરસ સહયોગ મળી રહ્યો છે કે આપણે દંગ રહી જઈએ. આપણે પણ દંગ રહી જઈએ. મિત્રો, વધુ કંઈ અમે કહીએ એના કરતા એમની પાસેથી જ સાંભળીએ. તો આકાશ, એવું જ વખાણવા લાયક કામ અમદાવાદના આપણા જગતભાઈ કિનખાવાલા કરી રહ્યા છે. છાપાઓમાં અને ટીવીમાં એમના વિશે વાંચ્યું, જોયું કે તરત જ હું પહોંચી ગઈ એમની ઓફિસે અને ત્યાં જ બધી વાતો રેકોર્ડ કરી લીધી. વાહ, તો એ પણ આજે સંભળાવો, એટલે શ્રોતા મિત્રોની સાથે મને જાણવા મળે. સાંભળ, તું પણ સાંભળ અને શ્રોતા મિત્રો તમે પણ સાંભળો જગતભાઈ સાથેની ચર્ચા. નમસ્કાર જગતભાઈ. નમસ્કાર જગતભાઈ. આજે આપની ઓફિસે ખાસ એટલે મળવા આવી કે અમે હરિયાળું ગુજરાત કાર્યક્રમ છેલ્લા 10 વર્ષથી ચલાવીએ છીએ અને આપે ચકલી દિવસની ઉજવણી ખૂબ સરસ રીતે કરી. અખબાર પત્રોમાં, ટીવી ચેનલોમાં, રેડિયોમાં, બધી અલગ અલગ જગ્યાએ આપના લેખ અને આપની વાતો રજૂ થઈ હતી અને આપે ઘણા બધા ચકલીના માળા બનાવ્યા અને એટલું વિતરણ પણ કર્યું. હવે આપ પોતે એક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરો છો અને એમાં પર્યાવરણ પ્રેમ આપનામાં છલકી ઉઠે છે, તો આ ચકલીના માળા બનાવવાની આપને પ્રેરણા ક્યાંથી મળી અને ક્યાં ક્યાં તમે ચકલીના માળા આપ્યા? ખૂબ ખૂબ આભાર આપના પર્યાવરણને લગતા પ્રોજેક્ટ માટે જે આટલા 10 વર્ષથી ચલાવો છો. સમય જતાં સાથે સાથે એક રૂટીન પ્રોફેશનલ લાઈફની અંદર એક વિચાર હંમેશા એવો આવ્યા કરે કે આપણે આપણા સમાજની અંદર એક ભાગ છીએ, સમાજના ભાગ છીએ અને સમાજને આપણે કંઈક પાછું આપવું જોઈએ. નાનપણથી જ, બાળપણથી જ એક સંસ્કાર હતા કે ભાઈ આપણે ચકલીને દાણા પાણી કરવા કે કૂતરાને રોટલી ખવડાવવી કે ગાયને રોટલી ખવડાવવી. એ ધીમે ધીમે એક સમય સાથે આપણી સમાજ વ્યવસ્થામાંથી અને આપણા રોજિંદા વ્યવહારમાંથી કે ભાગદોડમાંથી એ બહાર જતું જાય છે. કેટલા લોકોને તમે પૂછશો તો ભાઈ તમે છેલ્લે સૂર્ય ક્યારે જોયો કે ચાંદો ક્યારે જોયો કે તારા ક્યારે જોયા, તો કદાચ બહુ લોકો એવું કહેશે કે બહુ ટાઈ સમય થઈ ગયો, જોયા જ નથી. એક આપણી જીવનશૈલી બદલાઈ ગઈ છે. હવે એ કરતાં કરતાં ક્યારેક વાંચ્યું, ક્યારેક સાંભળ્યું તો એવું ખ્યાલ આવે કે ભાઈ ચકલીઓ એક નામશેષ થઈ રહી છે. તો એવું થયું કે ભાઈ આ તો એક આપણા શહેરનું અને ગામનું જ પક્ષી છે, એ જંગલનું પક્ષી નથી, તો એ નામશેષ કેવી રીતે થવા દેવાય? તો એ તો આપણને રોજિંદા જીવનમાં આપણને એક સરસ એનું ચર્પિંગ આપે છે કે એનો ચકલીનો ચીંચી અવાજ આપે છે. પહેલાં આપણે નાનપણમાં આપણે સ્કૂલમાં ગીતો પણ ગવાતા કે સાંભળતા કે
સાહિત્યમાં પણ આવતું. હવે સમયની સાથે સ્કૂલોમાંથી, સાહિત્યમાંથી, ગીતોમાંથી આ બધું બહાર થતું જાય છે. બરાબર. એટલે એવો વિચાર આવ્યો કે આપણે ચકલીઓને પાછી લાવવા માટે શું કરી શકીએ. તો સૌથી પહેલો વિચાર એવો આવ્યો કે ભાઈ, તો ચકલીનો ખૂબ અભ્યાસ કર્યો સાથે સાથે, અને ત્યારે ખબર પડી કે ચકલીના આપણે માળા બનાવવાની જગ્યાઓ આપણે ત્યાં નથી રહી. ડિઝાઇનોમાં, મકાનોમાં, સોસાયટીઓમાં, પોળોમાં, જૂના પોળના મકાન જુઓ તો 14 ઇંચની દીવાલ હતી, એની અંદર વેન્ટિલેશનના ગોળ બાકોરા હતા, એ બાકોરામાં પણ ચકલી માળો બનાવતી. ઘરના રસોડામાં છાજલી હોય, છાજલીની ઉપર અડધી તપેલી લટકતી હોય, તો તપેલીની નીચે પણ માળો બનાવી દેતી ચકલી. બરાબર. ત્યારે આપણને દાદા દાદી કે મા બાપ એવું કહેતા કે ભાઈ ચકલીએ ઈંડા મૂક્યા છે, અને આપણે જોઈને ખુશ થતા, અને બહાર જતા તો એમ કે બારી ખુલ્લી રાખો, ચકલીને અવરજવર માટે આપણે જગ્યા છોડો. હવે એ બધું આપણે ઘરમાં માળો બનાવતા પહેલા જ આપણે તો આજકાલ બધા લોકો પાડી નાખે છે, તોડી નાખે છે. એના બદલે આપણે એક કોરુગેટેડ બોક્સના, તો એ વેસ્ટના લોકોના ત્યાં ઘરે બધા પેકિંગમાં આવતું હોય એવામાંથી માળો બનાવો, જે એક વર્ષ ચાલે અને ચોમાસાની સિઝન પછી એ પૂરો થઈ જાય, ત્યાં સુધીમાં ચકલીની સિઝન પૂરી થઈ જાય. તો એ વિચારને એક વધુ એક એક આસ્પેક્ટ આપ્યો કે ભાઈ વેસ્ટમાંથી જ આપણે માળો બનાવવો. તો કોરુગેટેડ બોક્સમાંથી માળો કેવી રીતે બનાવવો એ શીખ્યો, સમજ્યો માળાની રિક્વાયરમેન્ટ, ટેકનિકલ રિક્વાયરમેન્ટ, અને આપણે માળો બનાવ્યો, અને એ માળાને પછી આગળ ઉપર લઈ ગયા. અને એનો અભ્યાસ કરતાં એવી ખબર પડી કે જેમ ચકલી હોય છે કે કોઈ પણ પક્ષી હોય, એને કુદરતે જ્ઞાન આપેલું છે કે માળાનું મોઢું કુદરતી માળો હોય કે